સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના ગઢાણા ગામે ગેરકાયદેસર ખનન બાબતે સરપંચ દ્વારા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું, છતાં પણ અધિકારીઓની રજૂઆત કરી છતાં પણ તંત્ર રહ્યું છે મૌન. મૂળી તાલુકાના ગઢાણા ગામે થતા સફેદ માટીના ગેરકાયદેસર ખનનમાં સરપંચે અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે, પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા સરપંચની લેખિત રજૂઆતના પગલે કોઈ જ કાર્યવાહી નહીં કરતા સરપંચ પતિ દ્વારા સ્થાનિક અધિકારી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગઢાણા સરપંચ પતિ દેવાભાઈ દ્વારા જણાવાયું હતું કે તેઓએ મૂળી મામલતદારને પોતાના ગામમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓના નામ સહિતની લેખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે આ બાબતે હાલ ચોટીલા પ્રાંત અધિકારીના ધ્યાનમાં આવતા હવે નવા જૂની થવાના એધાણ પણ વર્તાઈ રહ્યા છે. ખંપાળિયા ગામના નાગરિક નંદલાલભાઈ ભીમજીભાઈ આજે બોલો કે ખંપાળિયા ગામે અને ગઢડા ગામે જે ખનિજ ખાંડનું કામ હાલે છે, જો કે કોરોનાનો રોગ તો અત્યારે છો અને આ ઘણા ટાઈમથી હાલે છે અને સરકારશ્રીને આના ઉપર ધ્યાન દેવું પડે. ગરીબ માણસો જ્યારે હાથ લીધી જમીન માગે છે ત્યારે સરકાર પાસે હાથ લીધી જમીન હોતી નથી. પવન તે કે આ કાંઈ જે કાંઈ તમારે ઊભું કરવું હોય એમાં તરત જગ્યા મળે છે, ખાંડ ખનિજવાળાને જગ્યા મળે છે. ગરીબ લોકોને હાથ લીધી જમીન જોતી હોય ત્યારે મળતી નથી, બરાબર. તો હાથ લીને જમીન તમે ક્યાં ફાળો છો? આ જમીનનું જે બધું થાય તો હાથ લીને જમીન દેવા જેવી નથી. એટલે રોગ છે એવું નથી, રોગ ન હોય તો આ પ્રક્રિયા બંધ કરવી પડે. કારણ કે કઈ જગ્યાએ ક્યારેક ગમે ત્યાં જાઓ ને હો હો ફૂટના ખાડા છે, ગમે ત્યારે રાતે ઉરવાળ ગાડા બળદ લઈ જાય, માર્ગે જાય, ખેડૂત જતો હોય એ ક્યારેયમાં પડી દે ને ક્યારેય હું તો એ નક્કી જ નથી. અને આ તો રોગ છે, રોગ ન હોય તો હાલવું જ ન થાય. કારણ કે હાલવાના માર્ગો બધા તૂટી ગયા છે કે રસ્તા નથી રહ્યા અને આ સતત હાલે છે. આ તો કોરોનાનો રોગ નહીં પણ આ સતત કાયમી રીતે બંધ થવું જોઈએ. તાલુકાનું ગામ ગઢડા, ગામના નાગરિક તરીકે બોલું છું કે મામલતદાર સાહેબને 31 તારીખે લેકેટ પેટ ઉપર ખાણીઓનું કામ જે ચાલુ છે એ બંધ કરવાનું કીધેલું હતું, પણ છતાં એ આજની તારીખમાં ચાલુ છે તે વહેલી તકે બંધ થાય એવી ગામની અમારી રજૂઆત છે. સીમાડા વચ્ચે ખાંડ ખનિજ ચાલુ છે, રાત પાળી પણ 24 કલાક હાલે છે, પણ મામલતદાર સાહેબને નમ્ર વિનંતી અમારી કે વહેલી તકે બંધ કરાવે એવી અમારી અપીલ છે. આ રોગચાળો ફાટે નીકળતા ભયંકર અમારા ગામડાને બીક છે અને ગામના લોકો પણ વારે વારે અમને રજૂઆત કરે છે. ગામમાં આવીએ એટલે અમને પણ હક લેવા નથી દેતા ગામના લોકો કે સરપંચ તમે કેમ કાંઈ કરતા નથી. આવી અમારી નમ્ર વિનંતી મામલતદાર સાહેબને કે વહેલી તકે બંધ કરાવો.